મને જો ધન મળે તો આ દુનિયામાં કોઈને હું દુખી ન રાખું, મને જો ધન મળે તો હું આખી દુનિયાને પરમાત્માના મંદિરોથી મળી દઉં, એ ભાવ હતો રાજા સંપ્રતિ. ખંભાત અને પાટણ તો એક ગામ છે, પણ સંપ્રતિએ શું કર્યું? તમને દિવાળીના પ્રવચનમાં હું આ બધી વાત વિસ્તારથી કરીશ. એ 16 વર્ષની ઉંમરે રાજા બન્યા પછી ધર્મ પામ્યો, અને ધર્મ પામ્યા પછી એને જોયું આ પરમાત્માની પ્રતિમાઓ આપણા મનને પવિત્ર રાખવા માટેના સુંદર આલંબન છે, માટે ખાલી ભારતમાં નહીં ભારતની બહાર એણે અનેકાનેક જિનાલયો બનાવ્યા, અનાર્યોને આર્ય કરી દીધા, અને વેશધારી મનુષ્યોને એટલે કે સાધુનો વેશ પહેરાવી એમણે અનાર્ય દેશમાં મોકલ્યા, લોકોને સમજાવ્યા કે જૈન સાધુ કેવા હોય, અને પછી સાચા સાધુઓને મોકલ્યા. એના પ્રભાવે આજે પણ આફ્રિકામાંથી ભગવાન ઋષભદેવની 51 ઇંચની પ્રતિમા આપણને પ્રાપ્ત થઈ. મલેશિયાના એક પર્વત ઉપર 24 ભગવાન કોતરેલા છે, ફોટો છે મારી પાસે, 24 ભગવાન કોતરેલા છે. આજે પણ પરદેશની ગુફાઓમાંથી પ્રભુની પ્રતિમાઓ કોતરેલી મળે છે. આ બધો પ્રભાવ કોનો છે? સંપ્રતિ મહારાજાનો. એને દેશ વિદેશની અંદર પ્રભુના જિનાલયો બાંધ્યા, પ્રભુના દર્શન કરી સૌ પોતાના મનને પવિત્ર, મનને પવિત્ર રાખવા માટે પ્રભુના મંદિર છે, મનને પવિત્ર રાખવા માટે સાધુ અને સાધ્વી છે. ક્યાં રહેવાનું? ક્યાં? આફ્રિકામાં, નૈરોબીમાં, ઓસ્ટ્રેલિયામાં રહેવાનું ક્યાં? જ્યાં તમારું મન મલિન થતું હોય ત્યાં નથી રહેવાનું, જ્યાં તમારા મન પવિત્ર થતા હોય ત્યાં રહેવાનું. એટલે જ હરિભદ્ર સુરી મહારાજે બહુ સરસ વાત કરી, હા અણાહા કહમ હુંતા ન હુંતો જઈ જીના ગમો. એમણે જરાક જુદા અર્થમાં લખ્યું છે, હું એને જુદા અર્થમાં ઘટાવું છું. પરમાત્મા તમારી વાણી અને પરમાત્મા તમારી પ્રતિમા, આ બે જો અમને ના મળ્યા હોત તો પદ્મ વિજય મહારાજે લખ્યું ને, વિષમ કાળ જીન બિંબ જીનાગમ ભવ્યણકો આધાર. આપણા મનને પવિત્ર રાખવા માટેના બે તત્વ છે, નંબર 1 જીન બિંબ, નંબર 2 જીનાગમ. જ્યારે પણ લાગે કે મન અર્થ ધ્યાનમાં ચાલી ગયું છે, ઘરમાંથી નીકળીને સીધા ડેરા સરવા બેસી જાઓ, ચાર્જ થઈ જશે, પ્રભુની સામે બેસો. ઘર મંદિર શા માટે કરવાનું? હા, સંઘના મંદિરમાં જવું ન પડે એટલા માટે, ટાઈમ બચે એટલા માટે. ઘર મંદિર ક્યું? હા, જ્યારે પણ મનમાં મલિનતા આવે ત્યારે ચાલ્યા જાઓ દેરાસરમાં, પરમાત્માની ભક્તિ કરો, 5 સ્તુતિ બોલો. મન મલિનતામાંથી શેમાં ચાલ્યું જાય? પવિત્ર પ્રસન્નતા. નથી બોલતા ઉપસર્ગા છિદ્યંતે? હજી શું બોલો છો? મનઃ પ્રસન્ન. ક્યારે? પૂજ્ય માને પરમાત્માની ભાવ પૂજા, પરમાત્માની દ્રવ્ય પૂજા એ કરો, એટલે મન પ્રસન્ન થયા વગર ન રહે, અને પ્રસન્નતા એ પવિત્રતાની નિશાની છે. મનની પ્રસન્નતા એ મનની પવિત્રતાની નિશાની છે. પવિત્ર મન પ્રસન્ન રહ્યા વગર રહે જ નહીં. મનને પવિત્ર રાખવા માટે બે ચીજ, નંબર 1 ભગવાનની પ્રતિમા, નંબર 2 પ્રભુની વાણી.